મારી દ્રષ્ટિએ ક કળવણીનો ક એટલે મસ્તકની સાથે હાથ અને હૈયાને જોડવું એને કળવણી કહેવાય. મિત્રો, હું તમારી સામે બે મુદ્દા રજૂ કરું, 3R અને 3H. 3R ભાઈશ્રી તો બરાબર જાણે છે, 3R મીન્સ રીડ રાઇટ એન્ડ રિથમેટિક, વાંચન લેખન અને ગણન, જે પ્રૌઢ શિક્ષાના ત્રણ પાયાના કેન્દ્રો. રીડ રાઇટ અને રિથમેટિક આ ત્રણ જે કરાવે એને શિક્ષણ કહેવાય. યાદ રાખજો, સ્કૂલ શું કરાવે છે? વાંચતા શીખવે, લખતા શીખવે અને ગણતા શીખવે. પછી તમે એમ કહો કે બીજું અભિવ્યક્ત કરતા, તો એ તો બધું સાઈડનું છે, એને કરાવવાનું છે નહીં, તમને સારું લાગે એટલે કરાવે છે. તમે કરો ને એમ નથી, એવો લોકોને પાકો ભરોસો છે એટલે તમને કરાવે છે. આ 3R છે. આ ગઈકાલની વાત હતી જેમાં રીડ રાઇટ અને રિથમેટિક હતું, પણ જેની વાત ગીજુભાઈની વાત કરી કે નાના ભાઈની વાત કરી કે જુગતરામ કાકાની વાત કરી, એ લોકો 3R માંથી 3H માં આવ્યા. અને આ 3H એટલે ઉમાશંકરભાઈને યાદ કરીએ, ત્રણવાના મુજને મળ્યા હૈયું મસ્તક હાથ, ચોથું નથી માગવું બહુ દઈ દીધું નાથ. આ હૈયું મસ્તક અને હાથ એટલે 3H, હેડ હેન્ડ અને હાર્ટ. હવે પરિસ્થિતિ શું થઈ છે? આપણી આખી કેળવણી હેડ ઉપર વહી ગઈ. જે નાખો તે ઉપરનો ડાબલી ખોલો અને બધું અંદર ઠલવો. હેન્ડ નોટ ઓક્યુપાઈડ એટ ઓલ, નોટ ઇન ધ એક્ટિવિટી એટ ઓલ, એન્ડ હાર્ટ એબ્સોલ્યુટલી નોટ. ઓન ધ કોન્ટ્રરી, હાર્ટ ઇઝ ગોઈંગ ઓન ધ અધર વે ઓફ ધ સોસાયટી. બન્યું એવું કે આપણું મસ્તક ભરાવા લાગ્યું, હૈયું અને હાથ સાવ પડતર થઈ ગયા. મારી દ્રષ્ટિએ ક કળવણીનો ક એટલે મસ્તકની સાથે હાથ અને હૈયાને જોડવું એને કેળવણી કહેવાય. આ સ્કૂલની અંદર જે અધર એક્ટિવિટીઝ કરાવવામાં આવે છે એ કેળવણીનો ભાગ છે, એ શિક્ષણનો ભાગ નથી. અહીંયા જે શિક્ષણના લોકો બેઠા છે, ઘણા બધા સ્કૂલના અને અધર્સ છે એને ખ્યાલ છે, અમે એજ્યુકેશનની અંદર ત્રણ ડોમેન શીખવીએ છીએ. એકને કોગ્નિટિવ ડોમેન કહેવાય, એકને અફેક્ટિવ ડોમેન કહેવાય અને એકને સાયકોમોટર ડોમેન કહેવાય. એટલે કે જ્ઞાનાત્મક, ભાવાત્મક અને ક્રિયાત્મક, આ ત્રણનો સરવાળો જે કરી શકે એને કેળવણી કહેવાય. હવે બન્યું શું કે આપણે જ્ઞાનાત્મક ઉપર અટકી ગયા અને જ્ઞાનાત્મકમાં જ્ઞાન સુધી નથી પહોંચ્યા, માહિતી અટકી ગયા. હું તમને સાદું ઉદાહરણ આપું, તમે બેઠા ગાડીમાં અને ગાડીમાં બેસીને તમે GPS ચાલુ કર્યું અને GPS કેતું ગયું એમ તમે ગાડી ચલાવતા ગયા. આ શિક્ષણ છે, પણ તમને ને મને અનુભવ હશે કે GPS એક જગ્યાએ આવે, ઊભું રહી જાય અને પછી પોતાની દુકાન બંધ કરી દે, પછી કે હવે તમે શોધી લ્યો. આવો અનુભવ તમને ને મને થયો છે. ત્યારે પછી GPS ને પૂછાય નહીં કે હવે જ હું મૂંઝાણો ક્યાં જાઉં. તમે પુલ ઉતરો ત્યાં તમારો મવડી પાર્ટી પ્લોટ આવી ગયો, પછી જમણે ડાબે આગળ પાછળ, તો કે તું તારું ફોડી લે. શિક્ષણની હાલત આવી છે મિત્રો, એક્ઝેક્ટલી આવી છે. પણ કેળવણી વાળો માણસ છે, GPS ને બદલે એ નાનકડી સાયકલ લઈને નીકળતો જશે, નવા નવા કેડી રસ્તા કરતો જશે, રસ્તામાં જે આવે એની સાથે હાકલા પડકાર કરતો જશે, કોઈને પૂછતો જશે કે આમ કઈ બાજુ જવાય, અને એમ કરતા કરતા એ GPS વગર પોતાના સ્થાને પહોંચે તો સમજવું કે કેળવાયેલો માણસ છે. હું કઈ GPS નો વિરોધી નથી, વિદેશોમાં જાઉં ત્યારે વાપરું જ છું, પણ GPS વાળો માણસ એ ભણેલો હોય અને પેલો માણસ ભલે ગામડિયો લાગતો હોય પણ એ ગણેલો હોય. હું ફરી એકવાર મારી એક વાત રજૂ કરું. મને બરાબર યાદ છે ભાઈશ્રી, 1989માં PhD કરીને હું જૂનાગઢની BEd કોલેજમાં જોડાણો, અને પહેલે જ દિવસે હું જૂનાગઢ જવાની બસમાં બેઠો. ડોક્ટરેટ કરી લીધું હતું, અધ્યાપક થવા જઈ રહ્યો હતો, અને ST ઉપરથી બસમાં બેઠો ત્યારે એક દાદા હતા, એને પૂછ્યું કે ક્યાં જવું છે. હવે એ તો ગામડિયા હતા,
અને હું તો પીએચડી થયેલો હતો, શિક્ષિત હતો, શિક્ષણ મેળવ્યું હતું. એટલે મેં કીધું જૂનાગઢ. એટલે એણે કીધું કે જૂનાગઢ માટે આ બસ નથી. મને આશ્ચર્ય થયું. પહેલે દિવસે જતો એટલે ઉતર્યો, ઉતરીને બહાર જઈને પટેવું વાંચી આવ્યો રાજકોટ જૂનાગઢ. એટલે મને થોડીક ખીજ પણ ચડી, પણ બેસી ગયો. વળી બસ ઉપડી એટલે કીધું ભાઈ આ જૂનાગઢ ન જાય. મેં કીધું દાદા બહાર લખ્યું છે જૂનાગઢ જાય. બસ ઉપડી, કંડક્ટરે ટિકિટ લીધી, કંડક્ટરે જૂનાગઢની ટિકિટ આપી દીધી. એટલે મેં દાદા સામુ આમ બરાબર જોયું રોફથી કે જોયું હું જીપીએસ જેવો છું કે નહીં. હવે બસ તો ઉપડી અને બધે દાખલ થતી ગઈ, રીબડા ગઈ, કોટડા સાંગણી ગઈ, અંદર ગઈ, બધે અંદર ગઈ. મને એમ કહ્યું હતું કે તમે 2.5 કલાકમાં જૂનાગઢ પહોંચશો. લગભગ 4.25 કલાક થઈ ગયા, જૂનાગઢ આવે નહીં. જાય એ બાજુ પણ જાય નહીં. મને આશ્ચર્ય થયું કે આ તો જબરું છે, હવે કોને પૂછવું આપણે. દાદાને તો પૂછાય એમ નહોતું, કારણ કે તો મારી સામે મરકતા હતા એ કેમ છે તારી હાલત, બરાબર ને. હળવેકથી આપણે ભણેલા હોઈએ એટલે શું થાય, જે પૂછવું હોય તે સાલું પૂછી ન શકીએ. બહુ ભણાઈ જાય પછી તકલીફ એ કે થવું હોય તેમ અભિવ્યક્ત ન થવાય. સાહેબ જેમ અભિવ્યક્ત થવું હોય ને એમ અભિવ્યક્ત ન થવાય, તમે ભણેલા છો એની ખાતરી એ સાહેબ. એટલે મને, મેં કંડક્ટરને હળવેકથી પૂછ્યું કે જૂનાગઢ તો જશે, મને કે હજી 1 કલાક થશે. મેં કીધું કેમ એમ, મને કે આ લોકલ છે. હવે ત્યારે બહુ જ સાચું કહું, હું 80,000 રૂપિયાની અધ્યાપકની નોકરી લેવા ગયો હતો, તો પણ મને ખબર નહોતી કે લોકલ અને એક્સપ્રેસમાં શું ફેર. એટલે મને આશ્ચર્ય થયું કે દાદાને કેમ ખબર પડી કે લોકલ. એને મને કહ્યું તો ખરું. એટલે મને થયું કે આ દાદા તો દાદા અત્યારના આપણું તરણું એ જ છે. એટલે મેં નાગરી વિવેકથી પૂછ્યું, દાદા આપને કેમ ખબર પડી કે આ જૂનાગઢમાં વાલ. મને કે પાટિયું જોયું તું. મેં કહ્યું શું લખ્યું તું. મેં જૂનાગઢ કેવું હતું. મેં કહ્યું કેવું હતું એટલે પાટિયું, પાટિયા જેવું હતું. એમ નહીં કાળું કે લાલ. પછી મને યાદ આવ્યું કે ઓહો કાળું અને લાલ. ત્યારે મને ખ્યાલ આવ્યો સાહેબ કે કાળા અક્ષર છે ને એ ગણતરની નિશાની છે, ને લાલ અક્ષર એ ભણતરની નિશાની છે. આ ક કેળવણી નો ક એ મને તો 1989માં છે ખબર પડી. 55માં જન્મ્યો, 89માં આપણે આટલો ક શીખતા થયા.